ફરી એક વખત આપણે વાત કરી રહ્યા છે ધોરણ 10માં A1 ગ્રેડના વિદ્યાર્થીઓ સાથે અને તે પણ કૌશલ વિદ્યાભવનના તમામ વિદ્યાર્થીઓ સાથે. આજે આપણી સાથે ઉપસ્થિત છે કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટી શ્રી પરવતભાઈ ડાંગસિયા. ફરી એક વખત આપના તમામ વિદ્યાર્થીઓની સાથે એક્ઝોટિક મીડિયામાં આપનું સ્વાગત છે સાહેબ. ખૂબ જ સારી રીતે આપની સ્કૂલને, આપની શાળાને, આપના વિદ્યાસંકુલને જાણો છો ત્યાં સુધી. એક ખૂબ જ સુંદર એટમોસ્ફિયરમાં આપની શાળા બની છે જ્યાં નેચરલ એટમોસ્ફિયર છે. તો 6 વર્ષથી આ સંસ્થા આપ ચલાવો છો, આપની સંસ્થા વિશે થોડીક વાતો આપણે દર્શક મિત્રો સાથે કરીશું. અમારી સંસ્થાને આજે 6 વર્ષ થયા છે. 2013માં સંસ્થા શરૂ કરેલી છે ખૂબ નાના પાયા ઉપર. 11th સાયન્સના 2 વર્ષથી અમે શરૂ કરેલું, ત્યાર પછી સેકન્ડરી શરૂ કરી, ત્યાર પછી આ વર્ષે અમે પ્રાઇમરી શરૂ કરી છે. શાળામાં નવી શાળા શરૂ કરી એટલે અનેક પ્રશ્નો આવે, અમારે પણ ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડેલો. પહેલે વર્ષે અમને મંજૂરી નહોતી મળી અને અમને એવી હૈયા દરપત આપવામાં આવી હતી બોર્ડ તરફથી કે તમને મંજૂરી મળી જશે, તમે પ્રવેશ આપી દો. તેને અમે પ્રવેશ પણ આપી દીધા, પણ જ્યાં પ્રવેશ આજે આપ્યા તો બીજે દિવસે અમને બોર્ડ તરફથી માહિતી મળી કે તમને પરમિશન નથી મળી. એટલે અમારી સ્થિતિ બહુ કપોળી થઈ ગઈ. જે એડમિશન લીધા હતા એમને ફી અમે પરત કરવી પડી અને એ વાલી લેવા તૈયાર નહોતા. તમે અમે બીજી સ્કૂલમાં એડમિશન જતું કરીને તમારી સ્કૂલમાં લીધું છે તો અમને એ જ સ્કૂલમાં એડમિશન અપાવો. એટલે અમારે બીજી સ્કૂલોમાં જ્યાં જ્યાં અમને એડમિશન લેવું હતું ત્યાં રિક્વેસ્ટ કરીને એડમિશન અપાવવા પડ્યા. પછી બીજે વર્ષે અમને પરમિશન મળી ગઈ એટલે ત્યારથી પછી કોઈ ખાસ એડમિશન માટેના પ્રશ્નો અમારે ઊભા નથી થયા. બીજી વાત કરીએ તો અમે વર્ષોથી વરાછા ઉપર સાયન્સ સ્ટ્રીમમાં ભણાવીએ છીએ. પહેલાં હું સાધના વિદ્યાભવનમાં હતો, પીપી સવાણી વિદ્યાભવનમાં આચાર્ય તરીકે હતો. અમારા બીજા પ્રશ્ન છે તે ભૂલકા ભવનમાં મેથેમેટિક્સના શિક્ષક હતા. એટલે અમે જે કામ કરેલું હતું એને લીધે વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી અમને ખૂબ રિસ્પોન્સ મળ્યો સ્કૂલ શરૂ કરી એટલે. એટલે આજે પણ અમારે ત્યાં પ્રવેશની થોડી મુશ્કેલી એવું ધારીએ બધાને પ્રવેશ નથી આપી શકતા અને કદાચ આપના માધ્યમથી પણ અમને ખૂબ ફાયદો થયો છે. એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર. વરાછાના તમામ અમારી પાસે ભણી ગયેલા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓનો અમને ખૂબ સહકાર છે એટલે શાળા ખૂબ સારી રીતે ચાલે છે. બીજી વાત પરિણામની કરીએ તો શિક્ષકોને અમે એવી રીતે ફેમિલીના મેમ્બર તરીકે રાખીએ છીએ. અમે ખુદ ભણાવીએ છીએ એટલે શિક્ષકોને અમારા વચ્ચે અંતર નથી રહેતું. બીજા તમારા ટીવી ચેનલોની શબ્દોમાં કહું તો અમે ગ્રાઉન્ડ લેવલ પર જઈએ છીએ, વિદ્યાર્થી સુધી અને વાલી સુધી પહોંચીએ છીએ અને એને કારણે નાના નાના પ્રશ્નો અમારા ધ્યાનમાં આવતા રહે છે. એટલે અમે સાથે બેસીને એનું નિરાકરણ કરીએ છીએ. ક્યારેય પ્રશ્નો બહુ મોટા ઉદ્ભવતા નથી. એકાદ બે ઇન્સિડન્ટ બાદ કરતા 6 વર્ષમાં અમને ક્યારેય કોઈ પ્રોબ્લેમ રહ્યો નથી. ખૂબ જ સરસ વાત રમેશ સાહેબ આપની કે શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીશ્રીઓ એક સાથે જ વિદ્યાર્થીઓને ભણાવતા હોય જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ખૂબ સુંદર અને આકર્ષક બને. અને એટલે જ કદાચ આ જ એક રાસ છે કે આપની શાળાના આટલા બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે. આપણી સાથે શાળાની વિદ્યાર્થી પ્રામીબેન ઉપસ્થિત છે, જો A1 ગ્રેડમાં આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું. પ્રામી, આજે કેવી લાગણીઓ અનુભવો છો તમે? મને કૌશલ વિદ્યામાં વિદ્યાભવનમાં ભણીને ખૂબ જ લાગણી સારી અનુભવાય છે અને રોજ જ્યારે સ્કૂલેથી આવું ત્યારે માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય અને મજા આવે ભણવામાં અને એ જ મને ગમે. બેટા અત્યાર સુધી આઈ એમ ઓલસો ટીચર તો મને ખબર છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ ઘરે જાય, ખૂબ થાકેલા હોય, શાળામાં ભણીને આવ્યા હોય, પછી પાછો અભ્યાસ કરવો એને ગમતો ન હોય, પેરેન્ટ્સ ખૂબ જબરજસ્તીથી ભણવા બેસાડે, આવી બધી વાતો થતી હોય છે. ત્યારે તમે એમ કહો છો કે હું શાળામાં ખૂબ જ ફ્રેશ ફીલ કરું છું, તો એવું કેમ? શું ત્યાં વધારે તમને શું સારું મળે છે? તો વાતાવરણ સરસ છે, તાપી છે અને એનું ઠંડો પવન અને કામ આવ્યા એટલે કાંઈ આમ થાકાઈ ન લાગેલો હોય આપણને અને ખૂબ જ મજા આવે ભણવાની. એટલે મને ગમે. ખૂબ સરસ વાત આપની કે નેચરલ એટમોસ્ફિયરમાં આપની સ્કૂલમાં ભણો છો. આટલા સુંદર માર્ક્સ આવ્યા એમાં કોઈ શાળાના શિક્ષકનો તમને વધારે સપોર્ટ મળ્યો એવું કંઈ? બધા શિક્ષકો ખૂબ જ સરસ રીતે ભણાવતા અને મેથ્સના સરે ખૂબ જ સરસ રીતે ભણાવતા. જી. બેટા મોબાઈલ કેટલા કલાકો સુધી વાપર્યો? મોબાઈલ બહુ થોડી વાર વાપર્યો. અચ્છા.
દર્શક મિત્રો આપને જણાવીએ કે વિદ્યાર્થીઓનો સૌથી મોટો શત્રુ એવો મોબાઈલ કદાચ વરાછાની સ્કૂલોમાં શિક્ષકોના અને વાલીઓના એક સુંદર આશયથી કદાચ તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછો વાપરે છે. આ ખૂબ જ સારી વાત છે. આપણી સાથે એના માતા પણ ઉપસ્થિત છે. બેન આપનું નામ શું છે? જી નેરાબેન, તમારી દીકરી આટલા સરસ માર્ક સાથે આગળ આવી છે તો શું કહેશો તમે? કેવી લાગણીઓ અનુભવો છો? શું ભણાવશો એ આગળ? એને કેવી રીતે તમે મદદ કરશો એના ભવિષ્યના અભ્યાસક્રમ માટે? એને જે ભણવું હશે તે ભણવા દેશો કે પછી ભણવા દેશો? એને જે ભણવું હશે તે તમે શું કરો છો? ઘરકામ કરો છો. કેટલું ભણ્યા છો તમે? છ ચોપડી ભણેલી માતા એની દીકરી માટે એવું કહે છે કે એને જે પણ ભણવું હશે તે અમે ભવિષ્યમાં એને ભણાવીશું. ખૂબ જ સુંદર વાત. દીકરીના પિતા પણ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું. નમસ્કાર સાહેબ, આપનું નામ જણાવશો? કનુભાઈ, આપ શું કરો છો? ટેક્સટાઈલમાં કામ કરો છો. આજે આપણી દીકરીનું આટલું સુંદર રિઝલ્ટ આવ્યું છે તો આપ શું કહેશો એના માટે? એની મહેનત અને સૌથી પહેલા તો સ્કૂલના ટ્રસ્ટી અને શિક્ષકોનો સારો એવો સપોર્ટ. જી, તમે એને એના અભ્યાસ માટે કેટલા કલાકો સુધી મદદરૂપ થતા હતા? તો મેડમ મારા કામમાં હોય બરાબર, એટલે એને એની રીતે હું આવી સાંજે આવી 9 વાગે અને એની રીતે અડધો પોણો કલાક કલાક કામ કરી. બરાબર છે. આગળ એના અભ્યાસક્રમ વિશે તમે શું કહેશો? અને કયા ફિલ્ડમાં આગળ વધારશો? એને બાયોલોજીમાં બાયોલોજીમાં આગળ વધારવું છે. ખૂબ જ સરસ વાત દર્શક મિત્રો. મા બાપને પોતે ઓછું ભણ્યા છે છતાં પણ વિદ્યાર્થીઓને બાયોલોજી વિષયની સાથે આગળ ભણાવવા દેવા માંગે છે. શાળા ટ્રસ્ટી અને વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન આપ તમામને કે તમારો વિદ્યાર્થી આટલા સુંદર માર્ક્સની સાથે સમાજમાં આગળ આવ્યું છે. આપને તમામને એક્ઝોટિક વેબ મીડિયા તરફથી પણ અભિનંદન અને ધોરણ 12માં પણ ખૂબ સારા માર્ક્સ લઈને આગળ વધે એવી શુભકામનાઓ. ધન્યવાદ.